हेलो दोस्तों, जय श्री कृष्ण, गुड मॉर्निंग। जो तमे पशुपालन करता हो तो आ वीडियो खास सांभळजो अने जोजो, पूरी माहिती तमने मळशे आ वीडियो नी अंदर। कारण के जे आपणे गायुने बीजदान करवी छे, अमे गायु राखवी छे एटले आपणे गायुनी माहिती छे अने गायुनी ज वात करशुं आजे। तो गायुने आपणे जे बीजदान आपवी अने एनी जे पहोंच आपणे ने जे डॉक्टर आपे छे ई पहोंच आपणे साચવીને રાખવી, અને ગાય જ્યારે બચ્ચાને જન્મ આપે અને એ બચ્ચું વાછડી આવે તો આપણે એ પહોંચ રહે, એ આપણે જે ડેરીએ દૂધ ભરાવતા હોય એ ડેરી આપવાની રહે છે। અને એ ડેરીએ એ જે હોય હેડલિંગ કરતા હોય જે ડેરીવાળા, એ ફોર્મ ભરી દેશે આપણને, અને એ ફોર્મ ઉપર જે સરકારમાં જાય ત્યાંથી આપણેને ડેરીમાંથી આ ખાણવા બતાવી આવું ખાણ મળે છે। આ સ્પેશિયલ સ્પેશિયલ તો વાછરું ચિતરેલું છે બચ્ચું, અને આ સ્પેશિયલ બચ્ચા માટે આવી ત્રણ થેલીઓ આવે છે, આવી ત્રણ થેલીઓ આવે છે, અને આ બોટલ છે, આ બોટલ આવે છે, આવી બે બોટલો અને ત્રણ થેલીઓ આવે છે, જે બચ્ચા માટે અતિ લાભદાયક રહે છે। અને બચ્ચું જે હોય પાડી હોય કે વાછડી હોય એને પેટમાં કૃમિ નથી થતા, અને એનો ઉછેર પણ સારો થાય છે, અને બહુ ઝડપથી એનો વિકાસ થાય છે, અને કોઈ જાતની એને આડઅસર થતી નથી। તો જો તમે ગૌપાલન કરો છો, તબેલો છે તમારે, જો તમે બીજદાન કરાવતા હો તો આવી ચિઠ્ઠી હવે જે ગાયુંની હોય બીજદાનની એ સાચવીને રાખજો, જેથી આપણે ડેરીવાળા ભાઈને આપી શકીએ। તો દરેક પશુપાલન મિત્રોને લાભ રહે, બચ્ચાને પેટમાં કૃમિ પડતા નથી, અને જે દેશી ભાડામાં ભાષામાં આપણે કહીએ કે વાસરું શેરે છે તો એ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી। અને જો તમે બીજદાની ચિઠ્ઠી સાચવીને રાખજો, તો બસ આજના વિડીયોમાં આટલું જ। જય શ્રી કૃષ્ણ। વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો।